Welcome to today's video. Today we are going to start the activity 3 of unit 3, page number 29. Okay, so activity 3 ma apde josu page number 29 super. I will become, એટલે હું બનીશ, ભવિષ્યકાળ છે, બરાબર? શું કહેવા માંગે છે જોઈએ આપણે. There was an essay writing competition at Bhagpur Primary School. The topic was I will become. Here are the top three essays. તો એક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ. એ સ્કૂલનું નામ હતું ભાગપુર. શું નામ હતું? ભાગપુર સ્કૂલ હતી, બરાબર. ત્યાં નિબંધનો જે હતો એ કોમ્પિટિશન હતો, સ્પર્ધા હતી. તો એનો ટોપિક હતો આઈ વિલ બીકમ, એટલે હું આ બનીશ, બરાબર. તો એની ઉપર જે ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ કર્યા છે એના નિબંધ છે જે આપણે જોઈએ. પહેલું છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થે લખ્યું છે આઈ વોન્ટ ટુ બીકમ એ ટીચર, આઈ વિલ લવ વિથ માય સ્ટુડન્ટ્સ, આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. તો હું શિક્ષક બનવા માગું છું. સિદ્ધાર્થ કહે હું શિક્ષક બનવા માગું છું અને હું એની સાથે હસીશ. લવ એટલે હસવું, સાથ એટલે વિથ. કોની સાથે હસીશ? તો કે વિદ્યાર્થી સાથે. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું એને બૂમો પાડીને કાંઈ પણ કહીશ નહીં, પણ હું એની સાથે બૂમો પાડીશ. સમજાણું? એ છોકરા ઉપર બૂમો નથી પાડવા માગતા, પણ એની સાથે બૂમો પાડશે એમ કહે છે. કોણ? સિદ્ધાર્થ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ, આઈ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. હું મારા વિદ્યાર્થીઓને ક્યારેય ઇન્સલ્ટ નહીં કરું, બરાબર. ઇન્સલ્ટ એટલે બેમાન નહીં કરું. એન્ડ અને હું એનામાં ક્યારેય ફોલ્ટ્સ એટલે કે જે ભૂલો હશે એ પણ શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. એવરી સ્ટુડન્ટ એટલે દરેક વિદ્યાર્થીમાં કાંક ને કાંક એની આવડત તો હશે જ. સ્પેશિયલ એટલે ખાસ આવડત હશે એનામાં. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ આઈ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું એની સાથે રમીશ અને નવી નવી જે એનામાં એબિલિટી, જે શક્યતા, જે કરી શકે છે એ બહાર લાવીશ અને એનામાં હું એ વસ્તુ જે છે એ એને બનાવીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. એટલે મારા વિદ્યાર્થીઓ છે એ ઓપિનિયન એટલે સલાહ આપશે એની ઉપર મને. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું મારા ક્લાસની અંદર, જેમ કે આપણે એમ કહીએ હાવ શાંત બેસો, મને ટાચની પડે તો પણ અવાજ આવવો જોઈએ એમ શિક્ષક કહે ને, પણ સિદ્ધાર્થ એમ કહે છે મને આ પસંદ જ નથી. શું પસંદ નથી? તો કે પિન ડ્રોપ સાયલેન્સ. ક્લાસની અંદર શાંતિથી બેઠેલા વિદ્યાર્થીઓ જે છે એ હું એવું કરીશ નહીં. દેર વિલ બી ચીરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ. તો મારા ક્લાસની અંદર બધાને હસતા હોય એવા મોઢા હોવા જોઈએ છે અને એનો અવાજ પણ એવો જ હોય છે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને લેક્ચર્સ ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તો હું એક્ટિવિટીઝ કરીને જ મારા છોકરાઓને શીખવાડવા માગું છું, પણ લેક્ચર્સ લઈશ નહીં. વી વિલ ડુ એ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. આપણે ઘણું બધું કરશું, પણ એ બધું એક્ટિવિટી દ્વારા. એટલે લિસનિંગ એટલે સાંભળવું, બોલવું અને હાથથી એક્ટિવિટીઝ પ્રક્રિયા કરી એવું બધું જ હું ક્લાસમાં કરાવીશ. વી વિલ ગો આઉટ. આપણે બહાર જશું, ગાશું, નૃત્ય કરશું અને મજા કરશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. ફન એટલે મજા કરશું બધાએ, શોર્ટ બધાએ મળીને. ઇન શોર્ટ આઈ વિલ બી એ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં કહું તો હું બધાને શું એની બધા સાથે મિત્ર બનીને રહેવા માગું છું. કોણ કહે છે? એ સિદ્ધાર્થ કહે છે. ધે ઓલ વિલ લવ મી. તો એ વિદ્યાર્થી છે એ પણ મને પસંદ કરશે, બરાબર. તમારે તેટલું જ જોતું હોય ને, રાઈટ? તમને પણ કોઈ શિક્ષક એમ કહે કે ચાલો આપણે આવી રીતે, હા હા ટીચર આપણે એવું જ કરવું છે, આપણે લેક્ચર્સ નથી લેવા, એક્ટિવિટીઝ થ્રો કરશું એમ કહેશો ને તમે, મને ખબર છે તમારી, બરાબર. આઈ વિલ એન્જોય માય લાઈફ હેઝ અ ટીચર. હું મારી જે શિક્ષક હું બનીશ, પછી જે શિક્ષકની લાઈફ હશે એને હું બહુ જ એન્જોય કરીશ, બરાબર. શું કરીશ? એન્જોય કરીશ. આમ કોણ કહે છે? સિદ્ધાર્થ, બરાબર. સિદ્ધાર્થે નિબંધ લખવાનો કીધો હતો, એને ટીચર ઉપર નિબંધ લખ્યો છે અને એ શિક્ષક થવા માગે છે અને એ લેક્ચર્સ લેવા નથી માગતો. એ તમને મજા કરતા કરતા એક્ટિવિટીઝથી દ્વારા તમને ભણાવવા
અને શીખવાડવા માગે છે અને એની લાઈફ છે એ સરસ મજાની એન્જોય કરશે એમ કહે છે. તો હવે આપણે લખશું બીજું છે ઈવા. ઈવાએ લખેલું છે, શું લખી જોઈ. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ સ્પેસ, ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તો હવે ઈવાએ લખ્યું છે, હું લાસ્ટ જાન્યુઆરી મારા અંકલની ઘરે ગઈ હતી અને અંકલનું ગામ ક્યાં આવેલું છે? વડગામ. અને એ વડગામ ક્યાંય છે? ક્યાં આવ્યું છે? ખંભાતમાં. ઓકે, એ ખંભાતમાં આવેલી છે, ખંભાતી બાજુમાં. એ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. એક ટોળું હતું. કોનું કોનું હતું? છોકરાઓનું અને છોકરીઓનું. ક્યાંથી આવ્યા હતા? બરોડાથી આવ્યા હતા અને એ ત્યાં આવ્યા હતા વડગામ. વડગામ છે એ ક્યાં આવ્યું છે? ખંભાતમાં. દે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાયર્ડ. વેન ધેર વોઝ નો ટાયર્ડ એટલે કે એ લોકોએ ક્રોસ કર્યું. શું ક્રોસ કર્યું છે? ખંભાત. બરાબર, ખંભાત છે વડગામમાં, ગામમાં આવે, વડગામ છે એની બાજુમાં આવેલું છે અને એ ત્યાંથી નદી નીકળતી હશે. બરાબર, એટલે નો ટાઈડ. ટાઈડ એટલે જ્યારે મોજા ના આવતા હોય ત્યારે એ પગ દ્વારા ત્યાંથી પસાર થયા ખંભાત પાસેથી. ધે કેમ દે ટુ સી એ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ. તે ત્યાં જોવા આવ્યા હતા. શેનું ટોળું? અહીંયા ફ્લોક્સ એટલે ટોળું. ફ્લોક્સ એટલે ટોળું. ફ્લેમિંગોઝ એટલે એક જાતના પક્ષીઓ છે, એનું ટોળું છે. એ સાંજે જ દેખાય છે તો તે જોવા માટે તે લોકો ત્યાં આવ્યા હતા. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ એ બિગ ટેલિસ્કોપ. હવે સાંજે જોવું હોય તો કેવી રીતે જોવું? તો કે એ લોકોએ નાઇટમાં જોયું, સાંજે જોયું, નાઇટ સ્કાયમાં, સાંજના આકાશમાં જોયું. શેના દ્વારા? તો કે ટેલિસ્કોપ. બરાબર, દૂરબીન જે હોય છે એના દ્વારા એને જોયેલું છે. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ઓર્ગેનાઇઝર, ઓર્ગેનાઇઝર એટલે કે જેને જવાનું કીધું, જે આખી ક્રિયા, જવાનું જે નક્કી કરેલું હોય છે સ્થળ, એને આપણે ઓર્ગેનાઇઝર કહીએ. બરાબર, તો એ હતા ધવલભાઈ. તો આઈ ટોક્ડ વિથ હિમ, હું એની સાથે વાતું કરતી હતી. કોન? ઈવા. આઈ લર્ન એ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. તો હું એની સાથે વાતો કરતી હતી અને મેં એની પાસેથી ઘણું બધું શીખ્યું છે. બરાબર, આપણા નેચર એટલે આપણા પ્રકૃતિ, જે આ વાતાવરણ છે આપણા, બરાબર, એના વિશે મેં એની પાસેથી ઘણું બધું જઈને છું અને એ બધું જ રસપૂર્વક લાગ્યું મને. સો આઈ વિલ ઓલ્સો બીકમ એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ. તો હવે હું પણ એની જેમ બનવા માગું છું, ધવલભાઈની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. એટલે કે આ આવી રીતે ગ્રુપ્સને લઈ જવું અને પક્ષીઓ છે કે ક્યાં શું છે એ દેખાડવા માગું છું. તો આઈ વિલ સ્ટડી બર્ડ્સ. તો એ બનવા માટે મારે શું કરવું જોઈએ? તો આપણે જોઈએ એના માટે એને શું કરવું જોઈએ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. તો એના વિશે એને બર્ડ્સ વિશે જે છે એને અભ્યાસ કરવો જોઈએ, બટરફ્લાઈઝ વિશે કરવાનું એટલે, અને ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ, પ્રાણીઓ, સોઇલ એટલે જે રેતી, કયા કેવા રેતીમાં રહીએ છીએ, કયા ઝાડ ઉપર રહીએ છીએ, બરાબર, એ બધું જ વિશે હું અભ્યાસ કરીશ. ધે આલ ઓર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તે બધા આપણા એક ઇન્ડિયાના સરસ મજાના અતિ ગમતા ભાગો છે આપણા, જે જ્યારે આપણે પક્ષીઓને જોઈ, આપણે ક્યારેક ક્યારેક એને જોવા માટે ઝૂમાં પણ જઈએ છીએ. બરાબર, તો એક સરસ મજાનો આપણો દેશનો એક ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે આકાશમાં જોવું, ગેઝિંગ એટલે જોવું. બરાબર, આકાશમાં જોવું પણ હું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ મેક એ ગ્રુપ. હું મારા વિદ્યાર્થીઓ સાથે, મારા મિત્રો સાથે વાત કરીશ અને એક ગ્રુપ બનાવીશ. એટ ફર્સ્ટ વી વિલ ફાઉન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. સૌથી પહેલું મારું કાર્ય શું છે? તો કે હું ગુજરાતમાં સુંદર જગા ગોતીશ, ફક્ત પહેલાં ગુજરાતમાં. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. તમે એકવાર આ પ્રકૃતિ જે છે એના સંપર્કમાં આવી જશો તો તમને એના વિશે બહુ જ ગમશે. બરાબર, પ્રકૃતિ વિશે તમે એકવાર જોઈ જશો તો તમને એને સાથે પસંદ આવી જશે, લવ થઈ જશે તમારે. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ એ વેરી ગુડ વર્ક, યુ કેન અર્ન ગુડ મની, ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આઈ વિલ મેક યુઅર લાઈફ થ્રિલિંગ. તો આ એક સરસ કામ છે અને આનેથી આપણે સરસ મજાના પૈસા પણ કમાવી શકીએ છીએ અને એક આ સર્વિસ જે છે નોકરિયાત જેવું એક યંગ જનરેશન એટલે કે યુવાનો માટે છે. સરસ,
હું તમારી લાઈફને એકદમ થ્રિલિંગ એટલે આશ્ચર્યપૂર્વક બનાવી દઈશ. ધ નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. તો હવે આ ઈવાજી છે એ ઓર્ગેનાઇઝર થાય પછી એનું નામ રાખવાની છે ટુગેધર વિથ નેચર, એટલે આપણે પ્રકૃતિના સાથે છીએ. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝર ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઈક રતન મહલ, જંબુગોડા, દ્વારકા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ આઈ વિલ એન્જોય યુઅર લાઈફ. તો હવે એ ટ્રીપ્સ ઓર્ગેનાઇઝ કરવા માંડી છે. કઈ કઈ જગ્યાએ? તો કે રતન મહલ, બરાબર, જંબુગોડા અને દ્વારકા, બરાબર. અને હું એવી આશા રાખું છું તમે પણ મારી સાથે આવશો અને હું તમને મજા કરાવીશ. એમ કોણ કહે છે? ઈવા. તો હવે જોઈએ નીતિન. નીતિનને લખ્યું, આઈ લવ નેચર, મને નેચર એટલે પ્રકૃતિ છે એ ગમે છે, બરાબર. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણથી અલગ રહેવું પસંદ છે, મારે પ્રદૂષણ જેવું જોતું જ નથી. સો આઈ વિલ બીકમ એ ફાર્મર. તો એના માટે હું શું બનીશ? ફાર્મર, ખેડૂત. ખેડૂત બને તો જ એ ખેતીવાડીમાં રહીએ તો એને પ્રદૂષણનું કોઈ અસર થતું નથી, કેમ કે એ સાઈડ જે છે ગામડા વિસ્તારમાં ઓછું પ્રદૂષણ હોય છે. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, મારે કોઈ જાતનું ટાઈમ ટેબલ હશે નહીં. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ, હું બધા જ ના એન્જોય, બધી જ જે છે બરાબર એનું એન્જોય કરીશ, બરાબર, બધી સીઝન્સનું એ એન્જોય કરશે. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. તો મારો જે પરિવાર છે, બરાબર, એના માટે હું હેલ્ધી ફૂડ એટલે કે તંદુરસ્ત રહે એવું જમવાનું પણ મળી શકશે, તાજી હવા મળશે અને તાજું હેલ્ધી ડ્રિંક્સ જેમ કે દૂધ છે એ તાજું મળશે, બરાબર, એટલે ફ્રેશ હોય છે, પ્યોર હોય છે એવું મળશે, એટલે મારી ફેમિલી પણ હેલ્ધી રહેશે. વી વિલ કીપ એ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ. વી વિલ કીપ એ શેડ ઓફ કાઉસ એટલે કે આપણે જ્યારે ગાયો છે એનો તબેલો બનાવીને રાખીએ ને, એવો તબેલો બનાવીશ, એની અંદર ગાય, બફેલોસ, ભેંસ અને ગોટ્સ, બરાબર, હું એ બધી જ વસ્તુઓને રાખીશ મારી સાથે. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, આપણે એ શું આપે છે? દૂધ આપે છે, બરાબર, એટલે હું એને રાખીશ. અને ઓર્ગેનિક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે આપણે જે ઔષધો અને અંદર જે ખાતર જે નાખતા હોય છે એની પાસેથી મળે છે, જેમ કે એનામાંથી આપણે છાણ છે એ બધી જ વસ્તુ આપણે ખેતરમાં ઉપયોગ કરીએ છીએ. તો એ ઉપયોગ કરતા શું થશે? આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ધે વિલ મેક પીપલ હેલ્ધી. એ આપણે પ્યોર ઓર્ગેનિક છે એટલે એનાથી આપણે સરસ મજાનું શું ઉગાવી શકશું? વેજીટેબલ્સ, શાકભાજી, ફ્રૂટ્સ અને ધાન, બરાબર. તો એ આનેથી આપણે બધા લોકોને હેલ્ધી રાખી શકશે એવું ઉત્પાદન થાય છે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન એટલે એક સારું વ્યવસાય છે. ફાર્મર જે છે એ એક સારું વ્યવસાય છે. એ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. તો સાચું છે મિત્ર આ બધું જ. શું? તો કે આજે ખેડૂત છે એ એની લાઈફને એન્જોય કરે છે, એની સાથે સાથે એ તંદુરસ્ત જીવન જીવે છે અને બીજાને પણ તંદુરસ્તી આપે છે, કેમ કે ખેડૂત વગર આપણે છે જ નહીં, બરાબર, ખેડૂત વગર આપણે પણ નથી. જેમ કે ખેડૂત છે એ ખેતી ના કરે અને અનાજ ના ઉગાવે તો આપણે ખાઈએ શું, આપણે પીએ શું, બરાબર. તો ખેડૂત છે એ એક સારું વ્યવસાય છે, બરાબર, એને એ પોતે તો હેલ્ધી રહે છે અને બીજાને પણ હેલ્ધી રાખે છે, બીજાને પણ તંદુરસ્ત રાખે છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે એ તમારે 2-3 વાર જોવાનો છે, બસ સરસ મજાનો સમજાઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમે જ્યારે 2-3 વાર જોશો તો તમને સમજાશે, ઓકે. તો રિપીટ કરજો, બરાબર, મેં જે પેજ નંબર કીધા છે ખોલીને જોજો અને કાંઈ પણ ડાઉટ્સ હોય તો ઝૂમ મીટિંગમાં તમે મને પૂછજો, ઓકે ચિલ્ડ્રન. તો અહીંયા આપણો વિડીયો છે એ સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ એ નાઇસ ડે.